આપણે એસવાય બીએસસીમાં યુનિટ 3 જે છે એટલે કે સેલ બાયોલોજી અથવા તો કોષવિદ્યાનો જે છે તેની અહીંયા ચર્ચા કરી રહ્યા હતા, જેની અંદર આપણે સમવિભાજન જે છે એટલે કે માઇટોસિસ જે છે તેના તબક્કાઓની ચર્ચા કરી રહ્યા છીએ. તબક્કાઓની અંદર માઇટોસિસની અંદર આપણે પૂર્વાવસ્થા એટલે કે પ્રોફેઝ, ભાજના અવસ્થા એટલે કે મેટાફેઝ, આ બંને મુદ્દા વિશે અગાઉના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. એટલે કે સમવિભાજનની અંદર તેના બે ભાગની અંદર તેનું વિભાજન થાય છે, જેમાં પહેલું વિભાજન જે થાય છે જે કોષ કેન્દ્રનું વિભાજન થાય છે અને ત્યારબાદ કોષરસનું વિભાજન થતું જોવા મળે છે. કોષ કેન્દ્રના વિભાજનની અંદર આપણે 4 તબક્કાઓ વિશે જાણ્યું હતું. કયા 4 તબક્કાઓ? તો પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને ભાજનો નિતમાવસ્થા. પૂર્વાવસ્થા એટલે કે પ્રોફેઝ, ભાજનાવસ્થા એટલે કે મેટાફેઝ, ભાજનોત્તરાવસ્થા એટલે કે એનાફેઝ એન્ડ ભાજનો નિતમા અવસ્થા એટલે કે ટીલોફેઝ. જેની અંદર પૂર્વાવસ્થા જે છે તેના વિશે અગાઉના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ અને ભાજના અવસ્થા એટલે કે મેટાફેઝ જે છે તેના વિશે પણ આપણે જાણ્યું હતું. આજે આપણે તેનાથી આગળનો જે તબક્કો છે એટલે કે તબક્કા નંબર 3 જે છે આપણો ભાજનોત્તરા અવસ્થાનો. ભાજનોત્તરા અવસ્થા અથવા તો તેને પસવા અવસ્થા તરીકે ઓળખી શકાય અને તેને અંગ્રેજીની અંદર એનાફેઝ તરીકે ઓળખવામાં આવે છે. આપણે પૂર્વાવસ્થાની વાત કરીએ તો એની અંદર આપણે જાણ્યું હતું કે કોષ કેન્દ્ર જે છે ગોળ બને છે, તેનું કદ મોટું થાય છે અને રંગત્વ જાળ જે છે જે તાંતણાની અંદર રૂપાંતરિત થાય છે, એ તાંતણાઓ જે છે જે તૂટી અને રંગસૂત્રોનું નિર્માણ કરે છે. એટલે કે પૂર્વાવસ્થા દરમિયાન કોષ કેન્દ્રિકા તેમજ કોષ કેન્દ્ર પટલ જે છે તેનું વિઘટન થવાની શરૂઆત થાય છે અને પૂર્વાવસ્થા જ્યારે પૂરી થાય છે તે દરમિયાન, પૂર્વાવસ્થાનો જ્યારે અંત આવે છે તે દરમિયાન કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ સંપૂર્ણપણે વિઘટન પામેલું જોઈ શકાય છે. તેની અંદર રંગસૂત્રો જોવા મળે છે અને તારા કેન્દ્રો 1 માંથી 2 નિર્માણ પામેલા જોઈ શકાય છે. અને તારા કેન્દ્રો જ્યારે 1 માંથી 2 નિર્માણ પામે છે એટલે તારા કેન્દ્રો એકબીજાથી દૂર ખસે છે અને દૂર ખસે છે તે દરમિયાન તેની અંદર ત્રાકતંતુનું પણ નિર્માણ થતું હોય છે અને ત્રાકતંતુ નિર્માણ પામે છે તેને એસ્ટર તરીકે પણ ઓળખી શકાય. એ હતી પૂર્વાવસ્થાની વાત. ત્યારબાદ ભાજના અવસ્થા જે છે એટલે કે મેટાફેઝ જે છે તેની અંદર આ જે રંગસૂત્રો જે છે જે સેન્ટ્રોમિયરના સ્થાનેથી વિષુવવૃત્ત ઉપર ગોઠવાયેલા જોવા મળે છે. રંગસૂત્રો જે છે જે વિષુવવૃત્ત ઉપર ગોઠવાઈ જાય છે એટલે કે સીધી એક લાઇનમાં ગોઠવાયેલા જોઈ શકાય છે અને તારા કેન્દ્રો આજુબાજુ બંને ધ્રુવો ઉપર સ્થિત થયેલા હોય છે અને ત્રાકતંતુઓ દ્વારા રંગસૂત્રોનું જે સેન્ટ્રોમિયર છે તે જોડાણ ધરાવતું હોય છે એટલે કે સેન્ટ્રોમિયર દ્વારા તે જોડાયેલા હોય છે અને તેને કારણે તેને રંગસૂત્રીય તંતુ તરીકે ઓળખી શકાય. હવે આજે આપણે એનાથી આગળ જોઈએ હવે કે ભાજનોત્તરા અવસ્થા એટલે કે પશ્વાવસ્થા અથવા તો તેને એનાફેઝ પણ કહી શકાય. આ જે અવસ્થા છે તેની અંદર શરૂઆતમાં પ્રત્યેક રંગસૂત્રના સેન્ટ્રોમિયરનું શું થાય છે? વિભાજન થાય છે. સેન્ટ્રોમિયર 2 ભાગની અંદર વિભાજિત થાય છે અને બંને રંગસૂત્રિકા જે છે જે એકબીજાથી મુક્ત થાય છે.
આપણે વાત કરી હતી કે રંગસૂત્રો જે છે જેની અંદર દરેકની અંદર બે બે રંગસૂત્રિકાઓ જોવા મળે છે અને વચ્ચેના ભાગે સેન્ટ્રોમિયર આવેલું છે. તો અહીંયા જે સેન્ટ્રોમિયર રહેલું છે તેનું શું થાય છે, વિભાજન થતું એટલે કે ટુકડા થતા જોઈ શકાય છે અને તેને કારણે રંગસૂત્રિકા જે છે તે પણ એકબીજાથી મુક્ત થતી હોય છે. બે રંગસૂત્રિકા જે છે બંને એકબીજાથી મુક્ત થઈ જાય છે. હવે આ રંગસૂત્રીય તંતુઓની સૂક્ષ્મ નલિકાનું એક તૃતીયાંશથી એક પંચમાંશ ભાગમાં ક્રમિક સંકોચન થાય છે. એટલે આપણે અગાઉના લેક્ચરની અંદર હમણાં જોયું હતું કે સૂક્ષ્મ નલિકાઓ એટલે કે ત્રાકતંતુઓની લંબાઈ વધારે હતી, બંને ધ્રુવો સુધી લંબાયેલા હતા. તારાકેન્દ્રો બંને ધ્રુવો પર છે એટલે સળંગ પટ્ટાની અંદર ત્રાકતંતુઓ જોઈ શકાતા હતા એટલે કે સૂક્ષ્મ નલિકાઓ. હવે ત્યાં આગળ રંગસૂત્રો જોડાઈ ગયા છે વિષુવવૃત્ત ઉપર, એટલે વિષુવવૃત્ત ઉપર જ્યારે રંગસૂત્રો જોડાઈ જાય છે કયા સ્થાનેથી, સેન્ટ્રોમિયરના ભાગેથી, અને બંને દિશા તરફથી શું થાય છે, દબાણ થાય છે એટલે રંગસૂત્ર જે છે તેના ટુકડા થાય છે અને ટુકડા થયા બાદ એક ટુકડો જમણી બાજુ જાય છે તો બીજો ટુકડો ડાબી બાજુ, એમ બંને દિશા તરફ એ ફેલાઈ જાય છે અને તેને કારણે તેમનું જે ત્રાકતંતુ જે છે અથવા તો રંગસૂત્રીય જે તંતુ જે છે તેનું સંકોચન થતું જોવા મળે છે. એનું સંકોચન જે થાય છે જે તે એક તૃતીયાંશથી લઈ એક પંચમાંશ ભાગની અંદર તેનું સંકોચન થતું હોય છે અને સળંગ તંતુઓની સૂક્ષ્મ નલિકાઓ જે છે જે બે ગણી લંબાઈ છે અને આથી બે રંગસૂત્રિકા હવે સ્વતંત્ર રંગસૂત્ર તરીકે ઓળખાય છે. એટલે કે જે રંગસૂત્રિકાઓ હતી, રંગસૂત્રિકાઓ બે હતી જે બંને દિશામાં લંબાઈ જાય છે અને બંને દિશામાં લંબાય છે ત્યારબાદ તેને સ્વતંત્ર રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. રંગસૂત્ર જે હતું, રંગસૂત્રિકા હતી, રંગસૂત્રિકા ક્યાં હતી, રંગસૂત્રમાં, અને તેનું ડિવિઝન થયું એટલે કે બંને અડધા અડધા વેચાઈ ગયા ત્યારબાદ તેને રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ રંગસૂત્રીય તંતુઓના સંકોચન અને રંગસૂત્રોના ખેંચાણની ક્રિયા કયા પરિબળને આધારે થાય છે, રંગસૂત્રીય તંતુઓ જે છે તેનું સંકોચન અને રંગસૂત્રના ખેંચાણની ક્રિયા કયા પરિબળોને આધારે થાય છે તેના વિશે જોઈએ તો કે ત્રાકના વિસ્તરણ માટે એટીપી જરૂરી છે. એટલે કે આ જે ક્રિયા થાય છે તેની માટે અમુક ઊર્જા જે છે તે વપરાય છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો આકૃતિમાં કે રંગસૂત્રો, અગાઉમાં જોયું હતું આપણે કે રંગસૂત્રો જે છે તે મેટાફેઝની અંદર એટલે કે ભાજના અવસ્થાની અંદર રંગસૂત્રો વિષુવવૃત્ત ઉપર ગોઠવાયેલા હતા, જ્યારે અહીંયા આગળ બંને ધ્રુવો તરફ ખેંચાયેલા જોઈ શકાય છે. એટલે અડધી રંગસૂત્રિકાઓ નીચે તરફ દેખાય છે અને અડધી રંગસૂત્રિકાઓ ઉપર તરફ, અને આ જે રંગસૂત્રિકાઓ જે છે જે હવે રંગસૂત્રના નામથી ઓળખાશે અને ત્રાક તંતુઓ જે છે તેમની લંબાઈ અથવા તો તેની જે લંબાઈ જે છે જે સંકોચાયેલી જોઈ શકાય છે. આ જે ક્રિયા થાય છે જેના કારણે રંગસૂત્રિકાઓ એ એકબીજાની પૂરક દિશામાં એટલે કે એકબીજાથી ઓપોઝ દિશાની અંદર ખેંચાણ અનુભવે છે અને તેને માટે અમુક શક્તિ વપરાય છે, એટલે કે ત્રાકના વિસ્તરણ માટે પણ એટીપી અહીંયા જરૂરી બનતા હોય છે. હવે આપણે વાત કરીએ ભાજનું નીતમાં અવસ્થાની. ભાજનું નીતમાં અવસ્થા જે છે એટલે કે અંત્યાવસ્થા અથવા તો ટીલોફેઝ એને કહી શકાય. ભાજનું નીતમાં અવસ્થામાં શું થાય છે, આપણે અગાઉના પ્રકારની અંદર અથવા તો તબક્કામાં જોયું કે બંને ધ્રુવો તરફ રંગસૂત્રિકાઓ જે છે જે ખેંચાણ અનુભવે છે અને જેને માટે એટીપી જરૂરી છે. તો આ અવસ્થા દરમિયાન પૂર્વાવસ્થા કરતાં ઉલટા ક્રમમાં પુનરાવર્તન પામે છે. હવે પૂર્વાવસ્થા જે હતી તેના કરતાં અહીંયા આગળ ઉલટું થાય છે અથવા તો ઊંધું થાય છે. પૂર્વાવસ્થામાં શું હતું,
ત્રાક તંતુ નિર્માણ પામતા હતા, તારા કેન્દ્રો એકમાંથી બે બન્યા હતા, તે તો રહેવાનું જ છે. પરંતુ કોષ કેન્દ્રિકા તેમજ કોષ કેન્દ્ર પટલ જે છે તેનું વિઘટન પણ પૂર્વાવસ્થામાં જ થતું હતું. પૂર્વાવસ્થાની અંદર શું થાય છે તો કે કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલનું વિઘટન થતું હતું. જ્યારે અહીંયા આગળ કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ જે છે તેનું નિર્માણ થતું જોવા મળે છે અને જેને કારણે પૂર્વાવસ્થા કરતાં ઉલટા ક્રમના તબક્કા તરીકે તેને ગણી શકાય. આ અવસ્થા જે છે જે પૂર્વાવસ્થા કરતાં ઉલટા ક્રમમાં પુનરાવર્તન પામે છે, એટલે કે ફરીથી થાય છે. ત્યાં આગળ જેનું વિઘટન થતું હતું તે અહીંયા આગળ નિર્માણ પામે છે. આ અવસ્થામાં રોમસૂત્રો ધ્રુવ ઉપર એકત્રિત થઈ વિસંકોચન પામવાથી પાતળા અને લાંબા બને છે, એટલે કે તેનું સંકોચન થાય છે રંગસૂત્રિકાઓનું અને જેને કારણે તે કેવા બની જાય છે, લાંબા અને પાતળા બને છે. તેઓ પરસ્પર જોડાઈને રંગસૂત્ર દ્રવ્યમાં પરિણમે છે. અહીંયા આગળ જેટલી પણ રંગસૂત્રિકાઓ જે છે એની અંદર રહેલું રંગસૂત્ર દ્રવ્ય જે છે એ રંગસૂત્રિકાઓ પરસ્પર એકબીજા સાથે જ્યારે જોડાઈ જાય છે ત્યારબાદ તે રંગસૂત્ર દ્રવ્યમાં રૂપાંતરિત થાય છે. એટલે કે રંગસૂત્ર જે છે જે વિસંકોચન પામે છે અને જેને કારણે તે પાતળા અને લાંબા બને છે અને તેઓને કારણે પરસ્પર એકબીજા સાથે રંગસૂત્રો જોડાઈ અને શું કરે છે, રંગસૂત્ર દ્રવ્યનું નિર્માણ કરે છે. આ થઈ ગયા બાદ અમુક સમય બાદ રંગસૂત્ર દ્રવ્યની આજુબાજુ અંદરની તરફ શું છે, રંગસૂત્રો બધા એકબીજા સાથે જોડાયા છે અને રંગસૂત્રો જોડાયા છે જેને કારણે રંગસૂત્ર દ્રવ્યનું નિર્માણ થયું છે. અને રંગસૂત્ર દ્રવ્ય જ્યારે નિર્માણ પામે છે તેના થોડા સમય બાદ આજુબાજુ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે અને અંદરની તરફ કોષ કેન્દ્રિકા પણ નિર્માણ પામે છે અને એ જ થતાં એક જ કોષમાં બે કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવે છે. અહીંયા આગળ એક જે કોષ છે તેની અંદર બે કોષ કેન્દ્ર પટલ અને બે કોષ કેન્દ્રિકાઓ અસ્તિત્વમાં આવેલી જોઈ શકાય છે. એટલે કે રંગસૂત્ર દ્રવ્યની આજુબાજુ કોષ કેન્દ્ર પટલ અને અંદરના ભાગે કોષ કેન્દ્રિકાનું નિર્માણ થાય છે અને એક જ કોષમાં બે કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવેલા જોવા મળે છે. અહીંયા આગળ આકૃતિની અંદર જોઈ શકાય છે કે બંને છેડા તરફ તારા કેન્દ્રો છે અને કોષ કેન્દ્ર પટલની અંદર કોષ કેન્દ્રિકા જોવા મળે છે અને તેને ટીલોફેઝ અથવા તો ભજનું નિતમા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે અને જેમાં રંગસૂત્રોની સંખ્યા જે છે આ જે બંને નવા કોષ જે ઉત્પન્ન થાય છે જેની અંદર રંગસૂત્રોની જે સંખ્યા છે જે માતૃકોષ જેટલી જ જોવા મળે છે. માતૃકોષની અંદર રંગસૂત્રોની સંખ્યા 4 હોય તો જે સંતતિ ઉત્પન્ન થાય છે તેની અંદર પણ રંગસૂત્રોની જે સંખ્યા છે તે એટલી જ જોવા મળે છે. હવે જોઈએ અત્યાર સુધી આપણે જે તબક્કા જોયા જે કોષ કેન્દ્ર પટલના હતા અથવા તો કોષ કેન્દ્રિકાનું વિભાજન હતું. હવે આપણે જોઈશું કોષ રસનું વિભાજન. દરેક કોષ છે તો એની અંદર કોષ રસ આવેલો છે અને એ કોષ રસનું જ્યારે વિભાજન થાય છે ત્યારબાદ અગાઉનો હમણાં તબક્કો જે જોયો ભાજનું નિતમા અવસ્થાની અંદર જે બંને કોષો એકબીજાથી છૂટા પડેલા નથી, ક્યારે છૂટા પડશે તો કોષ રસનું જ્યારે વિભાજન થાય છે ત્યારબાદ એકમાંથી બે કોષો અસ્તિત્વમાં આવે છે. એટલે કે કોષ રસ વિભાજન એટલે કે સાયટોકાઇનેસિસ જે છે તેની અંદર શું થાય છે તેના વિશે જાણીશું. તો કોષ કેન્દ્રના વિભાજન પછી એટલે કે કોષ કેન્દ્રના વિભાજનનો છેલ્લો તબક્કો છે ભાજનો નિતમા અવસ્થા. ભાજનો નિતમા અવસ્થા બાદ કોષ રસનું વિભાજન થાય છે અને પરિણામે એક કોષમાંથી બે કોષો બને છે.
એક કોષમાંથી કેટલા કોષો અસ્તિત્વમાં આવે છે? બે કોષો અસ્તિત્વમાં આવે છે. પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજનની ક્રિયા જુદી જુદી જોવા મળે છે. એટલે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર જે વિભાજન થાય છે કોષરસનું, જે અલગ અલગ હોય છે. પ્રાણી કોષમાં આ ક્રિયા દરમિયાન કોષના વિષુવવૃત્તીય પ્રદેશમાં ઉપસંકોચનથી ખાંચ બનવાની શરૂઆત થાય છે. જે પ્રાણીઓ છે તેની અંદર વિષુવવૃત્ત એટલે વચ્ચેનો જે ભાગ છે ત્યાં આગળથી એક ખાંચનું નિર્માણ થતું હોય છે. અને એ જે ખાંચ છે, બે કોષો જે આજુબાજુ છે અને વચ્ચેનો જે ભાગ છે ત્યાંથી એક ખાંચ ઉત્પન્ન થાય છે. અને એ ખાંચ જે છે, જે ક્રમશો આગળ વધી કોષના મધ્ય ભાગ એટલે મધ્ય ભાગ મળે છે ત્યાં બે સ્વતંત્ર કોષનું નિર્માણ થાય છે. એટલે કે બે કોષો આજુબાજુ છે, વચ્ચેના ભાગેથી તે જોડાયેલા છે. જે ભાગેથી જોડાયેલા છે ત્યાં આગળ એક ખાંચ ઉત્પન્ન થાય છે. એ ખાંચ ધીમે ધીમે મધ્ય ભાગ સુધી લંબાય છે અને મધ્ય ભાગ સુધી લંબાય છે એટલે ત્યાંથી તે એકબીજાથી છૂટા પડે છે. અને એકબીજાથી છૂટા પડે છે જેને કારણે બે સ્વતંત્ર કોષોનું નિર્માણ થતું જોવા મળે છે. વનસ્પતિ કોષમાં આ ક્રિયા દરમિયાન કોષની મધ્યમાં સૌ પ્રથમ કોષ દિવાલ મધ્યપડનું નિર્માણ થવાની શરૂઆત થાય છે. ધીમે ધીમે આ પડ પરિઘ વિસ્તારમાં પ્રસરે છે અને અંતે બે કોષોને છૂટા પાડતું એક સ્તર રચાય છે. એટલે કે બંને જે કોષો જે છે, જે એકબીજાથી છૂટા પડે છે અને એ બંનેને છૂટા પાડતું એક સ્તર રચાતું જોવા મળે છે. દરેક કોષ પોતાની બાજુએ આ સ્તર ઉપર સેલ્યુલોઝ દ્રવ્યની જમાવટ કરી તેને બહુસ્તરીય બનાવે છે. દરેક જે કોષ છે, જે શું કરે છે, પોતાની બાજુ સેલ્યુલોઝ જે છે તેની જમાવટ કરે છે અને સેલ્યુલોઝની જમાવટ થવાના કારણે તે એક કરતાં વધુ સ્તરોનું બને છે. એટલે કે બહુસ્તરીય બનતું જોઈ શકાય છે, જે વનસ્પતિ કોષોનું આગવું લક્ષણ છે. એટલે કે જે વનસ્પતિ કોષ જે છે, જે સમવિભાજન થયા બાદ પોતાની આજુબાજુ એટલે કે કોષની આજુબાજુ સેલ્યુલોઝ દ્રવ્યની જમાવટ કરે છે અને તેને બહુસ્તરીય બનાવે છે. સેલ્યુલોઝનું સંશ્લેષણ ગોલગીકાયમાં થાય છે અને કોષરસ વિભાજનની ક્રિયા દરમિયાન બંને કોષમાં વિવિધ અંગિકાઓની વહેંચણી થાય છે. કઈ અંગિકાઓની વહેંચણી થાય છે? તો કણાભસૂત્ર અને રંજદ્રવ્ય કણ વનસ્પતિ કોષમાં ગુણન પામી સંખ્યામાં વધારો કરે છે. એટલે કે આકૃતિની અંદર જોઈ શકાય છે કે ખાંચ જે છે મધ્ય ભાગ સુધી પહોંચી ગઈ છે અને જેને કારણે એકમાંથી બે કોષો જે છે જે અસ્તિત્વમાં આવે છે, એટલે કે ડોટર સેલ જે છે જે નિર્માણ પામે છે. અને અહીંયા આગળ વનસ્પતિ જે કોષ જે છે, જે પછી પોતાની કોષની આજુબાજુ સેલ્યુલોઝની જમાવટ કરે છે અને જેને કારણે તે બહુસ્તરીય જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે સમવિભાજન જે છે, જેની અંદર એકમાંથી બે કોષો અસ્તિત્વમાં આવ્યા, આપણે જ્યારે સમવિભાજનની શરૂઆત કરી હતી પ્રથમ તબક્કાથી, ત્યારે એક કોષ હતો. જ્યારે અહીંયા આગળ તેનો કોષરસનું જ્યારે વિભાજન થાય છે, અહીંયા તેનો અંત આવે છે. એટલે શરૂઆતમાં એક કોષ હતો, એ કોષનું જ્યારે વિભાજન થતું ગયું ત્યારબાદ છેલ્લે આપણને બે ડોટર સેલ એટલે કે બાળ કોષો અસ્તિત્વમાં આવેલા જોઈ શકાય છે. સમવિભાજનની અંદર રંગસૂત્રોની જે સંખ્યા છે, જે પ્રથમ જે કોષ હતો તેના જેટલી જ જોવા મળે છે અથવા તો માતૃકોષ જેટલી જ જોવા મળે છે. અને સમવિભાજન જે છે, જે વાનસ્પતિક કોષ જે છે એટલે કે દૈહિક કોષો જે છે તેની અંદર જ થતું જોવા મળતું હોય છે. અને એની કમ્પેરમાં અર્ધીકરણ જે છે, જે પ્રજનન કોષોમાં જ થાય છે. એટલે કે સમવિભાજનની અંદર એકમાંથી બે કોષો બને છે અને એ બે કોષો જે અસ્તિત્વમાં આવે છે
જેની અંદર રંગસૂત્રની સંખ્યા માતૃકોષ જેટલી જોવા મળે છે. અને તે સમવિભાજન જે થાય છે તે દૈહિક કોષોમાં થતું જોવા મળતું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર સમવિભાજન જે છે તે પૂરું થયું અહીંયા આગળ, એનાથી ઊંધું એટલે કે અર્ધીકરણ જે છે જેની અંદર રંગસૂત્રોની સંખ્યા અડધી અડધી થાય છે તેના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.